હાલ ફળોનું રાજા કેરી છે ને જેને રાષ્ટ્રીય ફળ તરીકે પણ જાહેર કરવામાં આવી છે। તો કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોને કમોસમી વરસાદ વાવાઝોડું અને કોરોનાનો મોટો માર પડ્યો છે। હાલમાં જ્યાં સુધી વધારે કેરીનું ઉત્પાદન થાય છે ત્યાં સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને લઈને કેરીની બાગાત પાકને મોટી નુકસાન થવા પામી છે। તો આખા વર્ષ દરમિયાન એક જ વખત આ ઉત્પાદન થાય છે ને આંબાના ઉત્પાદનો એક જ પાક પર પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે ખુલ્લા ખેતરની વર્ષમાં ત્રણ વાર પાકનું ઉત્પાદન થાય છે ને પાક વીમો પણ મળવાપાત્ર છે ત્યારે બાગાત પાક માટે વીમાનો લાભ મળતો હોતો નથી। આ વર્ષે કેરીને વાતાવરણ અનુકૂળ નથી તે ઉપરાંત કોરોના વાયરસની મહામારીને પણ મોટો માર લાગ્યો છે। તો સૌરાષ્ટ્રમાં થતું કેરીનું 50% ઉત્પાદન એક્સપોર્ટ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોનાને લઈને પણ પરિસ્થિતિ શક્ય નથી જેથી પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે અને એને લઈને ખેડૂતો દ્વારા સરકાર પાસે મદદ માંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। જો સરકાર મદદ કરે તો જ આ ખેડૂતો હાલ આર્થિક રાહત મળી શકે તેમ છે જેથી સરકાર દ્વારા સહાય મળે તેવી બાગાત પાક કેરીના ઉત્પાદકો ખેડૂતોને માગણી કરી છે। અલ્પેશ કગરાણાનો રિપોર્ટ, બીજી ન્યૂઝ, જૂનાગઢ। શું નામ છે તમારું? કંચનબેન, આ વખતે જે આ કમોસમી વરસાદ અને કોરોના બંને જે તમારા આંબામાં જે પાક આવ્યા છે તેમાં કેવી અસર? એમાં બેન ઘણી અસર છે, લોકડાઉન હિસાબે કેરીમાં પણ જવા આવવામાં બહુ નિકાસ થયો નથી કેરીનો, એ અમને ઘણી બધી ઓલી નબળાઈ મળી છે, એવું બધું થયું છે અને કેરીમાં બહુ નુકસાન છે। કમોસમી વરસાદથી કઈ રીતને નુકસાન? કમોસમી વરસાદથી આ નુકસાન થાય કે વાવાઝોડા જેવો પવન વરસાદના હિસાબે કેરી ખરે છે પડે છે, એ બધી ખેડૂત માટે નુકસાન જ છે ને। તો સરકારશ્રી પાસે શું અપીલ કરશો તમે? શું સરકારશ્રી પાસે એવી અપીલ કરી કે અમને આમાં ખેડૂતો લોકોને વીમો કે એવું કંઈક ફાળવે તો સારું કહેવાય, એને થોડીક મદદ મળી હતી।